101 નંબરના ક્વેશ્ચનથી ફરી સ્ટાર્ટ કરીએ આપણું પેપર સોલ્યુશન. તો સોલાર કોન્સ્ટન્ટની વેલ્યુ શું છે? તો આન્સર ઇઝ 1.4 કિલોવોટ પર મીટર સ્ક્વેર. 1.4 કિલોવોટ પર મીટર સ્ક્વેર એટલે કે એક મીટર સ્ક્વેરનો એરિયા હોય. આપણે એક મીટર એક મીટર સ્ક્વેરનો એરિયા હોય તો 1.4 કિલોવોટ એટલે કે 1.4 કિલોવોટ જેટલી એનર્જી સૂર્ય આપણને આપે છે એક મીટર સ્ક્વેરના એરિયા ઉપર. મીન્સ કે તમારા જે 1400 વોટનું જે 1.5 ટનનું એસી આવે છે એ 1.5 ટનનું એસી ચલાવવા માટે જેટલી પણ એનર્જી જોઈએ એટલી એક મીટર સ્ક્વેરના એરિયામાં સન આપણને પ્રોવાઈડ કરે છે. ક્વેશ્ચન નંબર 202, વિચ ઓફ ધ ફોલોઈંગ કોઝિસ ધ લીસ્ટ પોલ્યુશન વેન બર્ન્ડ. સૌથી ઓછું પોલ્યુશન કોણ કરે છે? કે નેચરલ ગેસ. એટલે જ આપણને આપણા ઇન્ડિયામાં સીએનજીને વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ડીઝલની ગાડીઓ બંધ કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 203, અ ફ્લુઇડ ઇઝ સેડ ટુ બી આઈડિયલ. આઈડિયલ ફૂડ હોય તો તેની અંદર ઇનવિસ્કસ હોય, જરાક પણ વિસ્કોસિટી ના હોય અને ઇનકમ્પ્રેસિબલ હોય, જે કમ્પ્રેસ કરી ના શકાય એવું હોય તેને આઈડિયલ ફ્લુઇડ કહેવાય. આઈડિયલ ફ્લુઇડની ડેફિનેશન જ છે, વિચ ઇઝ ઇનવિસ્કોસ એન્ડ ઇનકમ્પ્રેસિબલ. ક્વેશ્ચન નંબર 204, ધ આઈડિયલ ફ્લો ઓફ એની ફ્લુઇડ મસ્ટ ફૂલફિલ ધ ફોલોઈંગ. જો ફ્લો આઈડિયલ હોય, ઉપર જેવી રીતે આઈડિયલ ફ્લુઇડ હતું, હવે જો ફ્લો આઈડિયલ હોય તો તેણે કયું ઇક્વેશન ફૂલફિલ કરવું પડે? તો કન્ટિન્યુટી ઇક્વેશન. મીન્સ કે A1V1 ઇઝ ઇક્વલ ટુ A2V2. આ જે ઇક્વેશન છે એ ઇક્વેશન ફૂલફિલ કરવું પડે આઈડિયલ ફ્લો હોય તો. ક્વેશ્ચન નંબર 205, ધ એનર્જી વિચ ઇઝ નોટ ડિરાઈવ ફ્રોમ સન. કઈ એનર્જી એવી છે કે જે સન પરથી ડિરાઈવ નથી કરેલ? તો ન્યુક્લિયર એનર્જી છે, સન પરથી ડિરાઈવ કરવામાં આવતી નથી એટલે સનમાંથી નથી મેળવવામાં આવતી. 206, જોઈએ તો પ્રોપર્ટી ઓફ ધ ફ્લુઇડ બાય વર્ચ્યુ ઓફ વિચ ઇટ ઓફર્સ રેઝિસ્ટન્સ ટુ ધ શીયર. એવી કઈ પ્રોપર્ટી છે કે જેના લીધે તમારું જે ફ્લુઇડ છે એ શીયર રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરે છે? તો વિસ્કોસિટીની પ્રોપર્ટી. વિસ્કોસિટી એટલે શાંતા. આપણને જે મધ છે ચીકણું ચીકણું લાગે તેને તેની વિસ્કોસિટી કહેવાય. ક્વેશ્ચન નંબર 207, ધ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન ઓન રિવર તાપી. તાપીની નદીના કિનારે કયું એક હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન આવેલું છે? તો કે ઉકાઈ. ઉકાઈમાં જે હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન છે તાપી નદીના કિનારે આવેલું છે. ક્વેશ્ચન નંબર 208, હીટ ટ્રાન્સફર ઇન લિક્વિડ એન્ડ ગેસ ટેક્સ પ્લેસ બાય. લિક્વિડ અને ગેસને તો હીટ ટ્રાન્સફર કેવી રીતે ટેક પ્લેસ થાય છે? આ જે આખો ફિનોમિના છે એ મેં જે હીટ ટ્રાન્સફરનું રિવિઝન કરીને એક વિડીયો બનાવ્યો છે તેની અંદર આખો ફિનોમિના સમજાવ્યો છે. તો હીટ ટ્રાન્સફર ઇન લિક્વિડ એન્ડ ગેસ ટેક પ્લેસ બાય ધ કન્વેક્શન, અને જો સોલિડની વાત આવે તો કન્ડક્શન. બરાબર. ક્વેશ્ચન નંબર 209, ધ સ્ટીમ નોઝલ કન્વર્ટ. સ્ટીમ નોઝલ જે છે તે કન્વર્ટ શું કરે છે? તો હીટ એનર્જી ઓફ સ્ટીમ ઇન ટુ ધ કાઇનેટિક એનર્જી. હીટ એનર્જી ઓફ સ્ટીમ ઇન ટુ ધ કાઇનેટિક એનર્જી. સ્ટીમ નોઝલ એ નોઝલ આ ટાઈપની હોય છે. અહીં જે સ્ટીમ હોય છે એ હાઈ પ્રેશરાઇઝ સ્ટીમ હોય છે, અને એ હાઈ પ્રેશરાઇઝ સ્ટીમની જે એનર્જી છે તેને કાઇનેટિક એનર્જી મીન્સ કે હાઈ વેલોસિટીવાળી સ્ટીમમાં કન્વર્ટ કરે છે. ક્વેશ્ચન નંબર 210, ધ સ્મોલેસ્ટ સેક્શન ઇન ધ નોઝલ. નોઝલની અંદર જે સ્મોલેસ્ટ સેક્શન હોય છે તેને કહેવાય થ્રોટ. શું કહેવાય? થ્રોટ કહેવાય. સ્મોલેસ્ટ સેક્શન ઇન નોઝલ ઇઝ કોલ્ડ એઝ થ્રોટ. ડાયવર્ઝન કોને કહેવાય? તો આ રીતનું જે ડાયવર્ઝ થાય તેને ડાયવર્ઝન કહેવાય, આ જે કન્વર્ટ થાય તેને કન્વર્ઝન કહેવાય. ક્વેશ્ચન નંબર 211 જોઈએ તો, ઇન ધ વેપર કમ્પ્રેશન સાયકલ. વેપર કમ્પ્રેશન સાયકલ, ધ કન્ડિશન ઓફ રેફ્રિજરન્ટ ઇઝ સુપર હીટેડ વેપર. જે રેફ્રિજરન્ટ છે તેની કન્ડિશન સુપર હીટેડ વેપર કયા રિજિયનમાં હોય છે? તો આ રેફ્રિજરેશનની સાયકલ છે, તમે જોઈ જશે 1-2 એ ઇવેપોરેટર છે, 2-3 જે છે એ કમ્પ્રેસર, 3-4 જે છે એ કન્ડેન્સરની પ્રોસેસ છે, અને 4-1 જે છે એક્સપાન્સન પ્રોસેસ છે ટોટલ વારમાં જે થાય તે. તો આમાં તમે જોઈ શકો છો કે 2 જે છે સેચ્યુરેટેડ લિક્વિડ છે, સેચ્યુરેટેડ લિક્વિડ ઓફ રેફ્રિજરન્ટ છે. પછી જે કોમ્પ્રેશનની અંદરથી પાસ થશે તે આ થર્ડ નંબરની સ્ટેજ પર જશે રેફ્રિજરન્ટ. એટલે કે આ જે થર્ડ નંબરની સ્ટેજ છે સુપર હીટેડ સ્ટેજ છે. બરાબર. તો ક્વેશ્ચનમાં આપણને પૂછેલું છે કે રેફ્રિજરન્ટ સુપર હીટેડ વેપરમાં કયા સ્ટેજની અંદર હોય છે? તો ક્યાં તો એ તમે એનો આન્સર આફ્ટર કોમ્પ્રેશન લખી શકો, અથવા બિફોર પાસિંગ થ્રુ કન્ડેન્સર. એટલે કન્ડેન્સર કરતાં પહેલાંની સ્થિતિ અથવા કમ્પ્રેશન પછીની સ્થિતિ. તો આન્સર છે
આફ્ટર પાસિંગ થ્રુ કન્ડેન્સર, આ તો નહીં આવે, બિફોર પાસિંગ થ્રુ કન્ડેન્સર, એ પણ ઓકે. સો આન્સર આવી શકે છે આફ્ટર પાસિંગ થ્રુ એક્સપાન્સન ઓફ ટોટલ, એ પણ નહીં આવે, બિફોર એન્ટરિંગ ધ એક્સપાન્સન વાલ, એ પણ નહીં આવે. તો આન્સર બી ઇઝ ધ રાઇટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો ક્વેશ્ચન નંબર 212, વન ટન ઓફ રેફ્રિજરેશન ઇઝ ઇક્વલ ટુ ધ રેફ્રિજરેશન ઇફેક્ટ કરસ્પોન્ડિંગ ટુ મેલ્ટિંગ ઓફ 1000 kg ઓફ આઈસ. આનો આન્સર ઇન 1 મિનિટ છે એવું નહીં, ઇટ ઇઝ ઇન ધ 24 અવર્સ. વન ટન રેફ્રિજરેશન, એક ટન રેફ્રિજરેશન કોને કહેવાય? તો 1000 kg આઈસને 24 અવરની અંદર એટ 0 ડિગ્રી સેન્ટીગ્રેડે 1000 kg ઓફ વોટર, 1000 kg ઓફ વોટર છે એ 0 ડિગ્રી સેન્ટીગ્રેડે છે, તેને 24 કલાકની અંદર 0 ડિગ્રી સેન્ટીગ્રેડે આઈસમાં કન્વર્ટ કરવા માટે જેટલી એનર્જી આપવી પડે તેને કહેવામાં આવે વન ટન ઓફ રેફ્રિજરેશન કહેવામાં આવે, બરાબર. વન ટન ઓફ રેફ્રિજરેશન ઇક્વલ ટુ રેફ્રિજરેશન ઇફેક્ટ કરસ્પોન્ડિંગ ટુ મેલ્ટિંગ ઓફ 1000 kg આઈસ ઇન 24 અવર્સ. ક્વેશ્ચન નંબર 213, ઇન એસઆઈ યુનિટ વન ટન ઓફ રેફ્રિજરેશન ઇઝ ઇક્વલ ટુ, એસઆઈ યુનિટની અંદર જોઈએ તો વન ટન ઓફ રેફ્રિજરેશન ઇઝ ઇક્વલ ટુ 210 kJ/min. વન ટન ઓફ રેફ્રિજરેશન ઇઝ ઇક્વલ ટુ 210 kJ/min. ક્વેશ્ચન નંબર 214, કમ્બશન ઇન ધ કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન, કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનમાં કમ્બશન કેવું થાય? તો કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનમાં કમ્બશન છે એ હેટરોજિનિયસ થાય, હોમોજિનિયસ નહીં થાય, હેટરોજિનિયસ થાય. કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનમાં જે કમ્બશન થાય એ હેટરોજિનિયસ થાય. હોમોજિનિયસ એટલે કે પેટ્રોલ અને એરનું જે મિક્સર હોય, તે પેટ્રોલ અને એર જે છે એ બંને પેટ્રોલ વેપર ફોર્મમાં હોય, એટલે કે પેટ્રોલ પણ ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય અને એર પણ ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય. તો બંને જો ગેસિયસ ફોર્મમાં હોય તો તેને કહેવાય હોમોજિનિયસ. પરંતુ કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનની અંદર ખાલી એર જ હોય છે અને ઇન્જેક્ટરની મદદથી તમે ડીઝલના પાર્ટિકલને ઇન્જેક્ટ કરો છો. તે જે ડીઝલના પાર્ટિકલ હોય છે એ લિક્વિડ ફોર્મમાં હોય છે. તો અહીં જે આ બંનેનું મિક્સર થશે એર અને ડીઝલના જે લિક્વિડ સ્પ્રે પાર્ટિકલનું, તો એને કહેવામાં આવશે હેટરોજિનિયસ. હવે પેટ્રોલનું પણ પૂછાય છે ક્વેશ્ચન કે પેટ્રોલમાં થાય કેવી રીતના, એ કયું હોય છે? તો એ હોમોજિનિયસ હોય છે અને ડીઝલમાં હોય છે તો તે હેટરોજિનિયસ હોય છે. 215 ક્વેશ્ચન નંબર, ધ ઇનલેટ વાલ્વ ફોર ધ 4-સ્ટ્રોક આઈસી એન્જિન, આઈસી એન્જિનમાં જે 4-સ્ટ્રોક આઈસી એન્જિન છે તેનો ઇનલેટ વાલ રિમેન ઓપન્સ ફોર ઓનલી કેટલા એંગલ માટે ઓપન્સ રહે છે? તો 235 ડિગ્રી માટે, 235 ડિગ્રી માટે ઇનલેટ વાલ્વ જે છે ઓપન રહે છે. 216, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એન ઇન્ટરનલ કમ્બશન એન્જિન, નીચેમાંથી કયું ઇન્ટરનલ કમ્બશન એન્જિન નથી? તો સ્ટીમ ટર્બાઇન. મોસ્ટ હાઈ સ્પીડ કમ્પ્રેશન એન્જિન ઓપરેટ્સ ઓન, મોસ્ટ હાઈ સ્પીડ કોમ્પ્રેશન એન્જિન, કોમ્પ્રેશન એટલે ડીઝલ, આ ડીઝલવાળા જે કોમ્પ્રેશન એન્જિન છે તે જો હાઈ સ્પીડ પર ઓપરેટ કરવા હોય તો તેને ડ્યુઅલ સાયકલમાં ચલાવવા પડે. ડ્યુઅલ સાયકલ, ડ્યુઅલ સાયકલ તમે જોઈ હશે આ રીતની હોય છે, આ જે છે પીવી ડાયાગ્રામ ઓફ ડ્યુઅલ સાયકલ. મેં જે આઈસી એન્જિનનું રિવિઝનવાળો એક વિડીયો બનાવ્યો છે તેની અંદર આ બધી સાયકલ્સ વિશે જણાવ્યું છે, અંદર ડીપમાં જણાવ્યું છે અંદર. ક્વેશ્ચન નંબર 218, સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝપ્શન ઓફ અ પેટ્રોલ એન્જિન કમ્પેર ટુ ધ ડીઝલ એન્જિન ફોર ધ સેમ હોર્સ પાવર, સેમ હોર્સ પાવર માટે જો ફ્યુઅલ કન્ઝપ્શનની વાત કરવામાં આવે તો ઓબ્વિયસ છે પેટ્રોલ એન્જિન વધારે ફ્યુઅલ કન્ઝપ્શન કરશે, જ્યારે ડીઝલ એન્જિન જે છે એ ઓછું ફ્યુઅલ કન્ઝપ્શન કરશે. એટલે તો ડીઝલ એન્જિનની એવરેજ વધારે હોય છે, તો પેટ્રોલ એન્જિનની જે કન્ઝપ્શન છે તે વધારે જ હશે.
ક્વેશ્ચન નંબર 219, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ લાઇટેસ્ટ એન્ડ મોસ્ટ વોલેટાઇલ લિક્વિડ ફ્યુલ? તો ગેસોલિન. ગેસોલિન એટલે કે પેટ્રોલ. ગેસોલિનનું બીજું નામ છે પેટ્રોલ. એ જે કેવું ફ્યુલ છે કે જે મોસ્ટ વોલેટાઇલ છે. પેટ્રોલને તમે ખાલી જમીન પર રેડી દો ને તો તરત જ એ એવોપરેટ થઈ જશે, અને ત્યાં જો તમે આજુબાજુ પણ જો માચી સળગાવશો તો એ તરત જ આગ પકડી લેશે. એની જે પેટ્રોલની વેપર હશે એ તરત જ આગ પકડી લેશે. એટલે જ તમને કહેવામાં આવે છે કે પેટ્રોલ પંપ પર ક્યારેય પણ કશું સળગાવવું નહીં. ક્વેશ્ચન નંબર 220, અકોર્ડિંગ ટુ ડાલ્ટન્સ લો, ટોટલ પ્રેશર ઓફ મિક્સર ઓફ ગેસ ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ ધ પાર્શિયલ પ્રેશર ઓફ ઓલ. ધારો કે આ એક આખું મોટું વેસલ્સ છે, તેમાં પી ઓક્સિજન છે, પી એન ટુ છે, નાઇટ્રોજન છે, અને પ્રેશર ઓફ હિલિયમ છે. આ ત્રણે ત્રણનું જે પ્રેશર હશે, ડાલ્ટન્સનો લો એમ કહે છે કે આ ત્રણે ત્રણનું જે એકલું પ્રેશર હશે તેનો સરવાળો કરીને જ આ જે આખું વેસલ છે એનું પ્રેશર મળશે. મીન્સ પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પી ઓ ટુ પ્લસ પી એન ટુ પ્લસ પી હિલિયમ. તો સમ ઓફ પાર્શિયલ પ્રેશર ઓફ ઓલ, બધાનું જે પાર્શિયલ પ્રેશર હશે તેનું સમ કરતાં ટોટલ પ્રેશર મળશે. ક્વેશ્ચન નંબર 221, ઇન્ટેન્સિવ પ્રોપર્ટી ઓફ ધ સિસ્ટમ ઇઝ વન હુઝ. બે પ્રોપર્ટી આવે, એક ઇન્ટેન્સિવ પ્રોપર્ટી અને બીજું આવે એક્સટેન્સિવ પ્રોપર્ટી. ઇન્ટેન્સિવને યાદ કેવી રીતના રાખવાનું, આના માટે મેથડ જ રાખવી પડે તમારે, કેમ કે એક્ઝામમાં કશું યાદ ના રહે. ઇન્ટેન્સિવનો આઈ, તો આઈ સાથે ઇન્ડિપેન્ડન્ટનો આઈ, બરાબર. અને એક્સટેન્સિવમાં તો હવે ખબર પડી જ જશે. જો ઇન્ટેન્સિવ પ્રોપર્ટી છે એ ઇન્ડિપેન્ડન્ટ ઓફ માસ હોય છે, માસની સાથે આને કોઈ જ લેવા દેવા નથી. હવે આને કેવી રીતના નક્કી કરીએ? ધારો કે આ એક રૂમ છે, રૂમની અંદર ટેમ્પરેચર છે 30 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે આ રૂમ જે આખો છે તેની અંદર એમ માસની એર છે. હવે એ રૂમને બે ભાગમાં વેચી દીધો, એક એમ વન માસની એર થઈ ગઈ અને એમ ટુ માસની એર થઈ ગઈ. તો પણ આનું ટેમ્પરેચર અને આનું ટેમ્પરેચર 30 ડિગ્રી સેન્ટીગ્રેડ જ રહેશે, બરાબર. તો માટે ઇન્ડિપેન્ડન્ટ ઓફ માસવાળી પ્રોપર્ટી કઈ? તો ટેમ્પરેચર. હવે આટલા માસના ચોસલા લેશો અને તેની ડેન્સિટી ગણશો તો ડેન્સિટી પણ બંનેની સેમ જ રહેશે. ધારો કે 30 કેજી પર મીટર ક્યુબ છે તો તે તેટલી જ રહેશે. એટલે ઇન્ટેન્સિવના આઈ પરથી ઇન્ડિપેન્ડન્ટ યાદ રાખવાનું અને ઇન્ડિપેન્ડન્ટ ઓફ શું? તો માસ. હવે આ તમને ખબર પડી જાય તો એક્સટેન્સિવ તો ખબર પડી જ જશે કે જે ડિપેન્ડ અપોન માસ, ડિપેન્ડ અપોન માસ, જે માસની ઉપર આધાર રાખે તે બધી એક્સટેન્સિવ પ્રોપર્ટી. તો એક્સટેન્સિવ પ્રોપર્ટીઝમાં આપણે જોઈએ તો વોલ્યુમ, આ જે વોલ્યુમ છે માસની ઉપર આધાર રાખે છે. ધારો કે આખું વોલ્યુમ છે 300 મીટર ક્યુબ, બરાબર. હવે એને બે ભાગમાં વેચી દીધું તો આ 150 મીટર ક્યુબ થશે અને આ પણ 150 મીટર ક્યુબ થશે. તો વોલ્યુમ જે છે એ એક્સટેન્સિવ પ્રોપર્ટી થઈ. તો ઇન્ટેન્સિવ પ્રોપર્ટી ડઝ નોટ ડિપેન્ડ ઓન ધ માસ, જો ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ માસ, ઇન ડઝ નોટ ડિપેન્ડ ઓન ધ માસ ઓફ ધ સિસ્ટમ લાઇક ટેમ્પરેચર, પ્રેશર એટસેટ્રા. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચન નંબર 222, ફોર વિચ ઓફ ફોલોઈંગ સબસ્ટન્સ ધ ગેસ લો કેન બી યુઝડ વિથ ધ મિનિમમ એરર. ગેસ લો મિનિમમ એરર સાથે કયા સબસ્ટન્સમાં તમે એપ્લાય કરી શકો છો? તો કે સુપર હીટેડ સ્ટીમની અંદર એપ્લાય કરી શકો છો, કેમ કે સુપર હીટેડ સ્ટીમ એ આઈડિયલ ગેસ તરીકે વર્તશે. ક્યારે? જ્યારે એકદમ હાઈ પ્રેશર એન્ડ ટેમ્પરેચર હોય ત્યારે તે સુપર હીટેડ સ્ટીમ પણ આઈડિયલ ગેસની તરીકે જ એક્ટ કરે છે. માટે અને આ જે ગેસ લો છે એ આઈડિયલ ગેસને જ આપણે એપ્લાય કરી શકીએ છીએ. 223 ક્વેશ્ચન નંબર, એનર્જી કેન નાઇધર બી ક્રિએટેડ નોર ડિસ્ટ્રોઈડ, કેન બી કન્વર્ટેડ ફ્રોમ વન ફોર્મ ટુ અનધર, ઇટ ઇઝ રિફર્ડ ફ્રોમ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ઝીરોથ લો શું કહે છે? બે બોડી લેવાની અને એ બંને બોડી જો ત્રીજી બોડી સાથે સંતુલનમાં હોય તો બંને બોડી પણ એકબીજા સાથે સંતુલનમાં છે. ફર્સ્ટ લો શું કે? એનર્જી કેન નાઇધર બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોઈડ, એટલે કે એનર્જી ફક્ત એકમાંથી બીજામાં કન્વર્ટ થાય છે પરંતુ ડિસ્ટ્રોય થતી નથી.
सो आंसर इज फर्स्ट लॉ ऑफ थर्मोडायनेमिक्स. क्वेश्चन नंबर 224. इफ बोथ स्टर्लिंग एंड कार्नोट साइकिल ऑपरेट विद इन द सेम टेम्परेचर लिमिट देन द एफिशिएंसी ऑफ द स्टर्लिंग साइकिल एज कम्पेयर टू कार्नोट साइकिल. जो स्टर्लिंग साइकिल और कार्नोट साइकिल जो विद इन सेम टेम्परेचर लिमिट की अंदर काम करती हो तो एफिशियंसी बने सेम ज हे. हवे आज स्टर्लिंग साइकिल और कार्नोट साइकिल तमे समझी हो तो मैं जे आईसी एंजीन रिविजन साइकल आवो एक वीडियो बनाव्यो छे. आनी अंदर मैं तमने स्टर्लिंग साइकल, इरिक्शन साइकल, ऑटो साइकल, डीजल साइकल बधी साइकल विषे समझाव्यु छे एकदम डिटेल में. अने आज क्वेश्चन नो आंसर तेनामां पण तमने मळी जशे कि आ बन्ने स्टर्लिंग अने कार्नोट साइकलनी एफिशियंसी इक्वल केम होय छे. तेनो आंसर तमने ए वीडियोमां मस्त रीते मळी जशे. क्वेश्चन नंबर 225. द सर्कल विल अपियर ऑन द आइसोमेट्रिक ड्रॉइंग. सर्कल आइसोमेट्रिक ड्रॉइंग में केवो अपियर करशे? तो आपणे आइसोमेट्रिक ड्रॉइंग आ रीते ड्रॉ करिए 30 एंगले. तो तमे आनी अंदर जो तमारे सर्कल बतावो ने तो तमारे इलिप्स ड्रॉ करवू पड़े. तमे सर्कल एम सर्कल नहीं ड्रॉ करी शको, आ रीतनुं सर्कल नहीं ड्रॉ करी शको. तो ए इलिप्स तरीके दर्शावामां आवशे. क्वेश्चन नंबर 226. दिस मीन्स डेट द फ्यूचर ऑफ फिनिश्ड प्रोडक्ट कंटेन्स मैक्सिमम अमाउंट ऑफ मटीरियल परमिटेड बाय द टॉलरन्स डायमेंस फॉर द फ्यूचर. एवो मतलब थाय छे के जो फिनिश्ड प्रोडक्ट्स होय छे कंटेन्स मैक्सिमम अमाउंट ऑफ मटीरियल. जो फिनिश प्रोडक्ट छे ए सौथी वधारे एटले मैक्सिमम एनी जेटली लिमिट छे तेटलू मटीरियल्स ए टॉलरन्स द्वारा परमिट करशे. तो ए क्या फ्यूचर द्वारा तमे दर्शावी शको छो? तो एना माटे तमे मैक्सिमम मटीरियल्स कंडीशन, आज मैक्सिमम मटीरियल कंडीशन छे एना आधारे तमे ए दर्शावी शको छो. आ टॉलरन्स अने लिमिट्स पर मैं एक वीडियो बनावानो छूँ. ए वीडियो बनावा तेनी अंदर मैं बधुं समझाई देवाने क्वेश्चन कई रीतना पूछाय छे ते पण ते वीडियो में तमने बताई दईश. क्वेश्चन नंबर 227. ऑब्जेक्ट डेट आर सीमेट्रिक कैन बी सॉन इफेक्टिवली यूजिंग धीस टाइप ऑफ सेक्शन. क्या सेक्शन की मदद थी जो सीमेट्रिक ऑब्जेक्ट है तेने इफेक्टिवली शो करी शकाय छे? तो के हाफ सेक्शन. हाफ सेक्शन की मदद थी जो सीमेट्रिक सीमेट्रिक ऑब्जेक्ट है तेने इफेक्टिवली शो करी शकाय छे. धारो के सीमेट्रिक ऑब्जेक्ट एटले के सर्कल हाफ सेक्शन ड्रॉ करो तो पण तमने खबर पड़ी जशे कि आ सीमेट्रिक ऑब्जेक्ट आ बाजू सर्कल ज छे. धारो कि आ रीतनुं सीमेट्रिक ऑब्जेक्ट दोर्यो तेनो पण हाफ सेक्शन लखशो तो तमने खबर पड़ी जशे कि आ शुं छे. क्वेश्चन नंबर 228. विच ऑफ द फॉलोइंग इज अ वेक्टर क्वांटिटी. वेक्टर क्वांटिटी एटले के जेने दर्शावा माटे तमारे दिशानी जरूर पड़े. एनर्जी तो वेक्टर क्वांटिटी छे ज नथी, मास भी नथी, एंगल भी वेक्टर क्वांटिटी नथी. तो खाली फोर्स ए वेक्टर क्वांटिटी छे केम के एफ इज इक्वल टू एम ए अने एसेलरेशन माटे डायरेक्शननी जरूर पड़े. क्वेश्चन नंबर 229 जोईए तो द रेशियो ऑफ लिमिटिंग फ्रिक्शन. लिमिटिंग फ्रिक्शन એટલે એફ આર એન ધ નોર્મલ રિએક્શન એટલે કે આર એન ઇઝ નોન એઝ. તો આ ફિગરની અંદર તમે જોઈ શકો છો કે એક ચોસલો છે, ચોસલાને ફ્રિક્શન સરફેસ પર મૂકેલો છે. આ ડાયરેક્શનમાં જો આપણે ફોર્સ લગાડીએ તો અહીં ફ્રિક્શન ફોર્સ વિરુદ્ધ ડાયરેક્શનમાં લાગશે અને તેને તમે ફ્રિક્શન ફોર્સને ઉપર પણ દર્શાવી શકો છો. આ ચોસલાનું વેઇટ ડબલ્યુ તે નીચે તરફ લાગે છે અને નોર્મલ રિએક્શન આર ઉપર તરફ જાય છે. તો આ જે એંગલ બનશે આ રિઝલ્ટન્ટ છે, આ જે આર છે એ રિઝલ્ટન્ટ છે. શાનો રિઝલ્ટન્ટ? નોર્મલ રિએક્શન આર એન અને ફ્રિક્શન ફોર્સનો રિઝલ્ટન્ટ છે આર. તો હવે હવે આ જે ટ્રાયેંગલ બન્યો, આ જે ટ્રાયેંગલ અહીં બને છે આ રીતનો, આ ફ્રિક્શન ફોર્સ આર એન અને રિઝલ્ટન્ટ, તો તેના વચ્ચે એંગલ હશે થીટા. હવે લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન એટલે કે જે એંગલ પછી જો થીટાની વેલ્યુ વધશે તો તમારો આ બ્લોક આગળની તરફ ખસવા લાગશે. તો લિમિટિંગ વેલ્યુ ઓફ ફ્રિક્શન ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ આર આઈ એન થશે, એફ આર બાય આર એન થશે. અને ટેન થીટા લગાવો એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એફ આર બાય આર એન, એફ આર બાય આર એન.
તેને કહેવાય ટેન થીટા, અને ઇઝ ઇક્વલ ટુ મ્યુ પણ કહેવાય, મ્યુ એટલે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન પણ કહેવાય, મ્યુ એટલે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન. તો અહીં આન્સર આવશે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન. ક્વેશ્ચન નંબર 230 જોઈએ તો ઇન ઓટોમોબાઈલ્સ ગ્રોસ વ્હીકલ વેઇટ, GVW એટલે ગ્રોસ વ્હીકલ વેઇટ થશે. તો આઈડિયલ મશીન્સ કોને કહેવાય? જે મશીનનો મિકેનિકલ એડવાન્ટેજ છે એ તેના વેલોસિટી રેશિયો જેટલો હોય તો તેને આઈડિયલ મશીન્સ કહેવાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો 232મો ક્વેશ્ચન, યંગ મોડ્યુલસ ઇઝ ડિફાઇન્ડ એઝ, યંગ મોડ્યુલસ કેવી રીતના ડિફાઇન કરવામાં આવે છે, સાનો સાનો રેશિયોને યંગ મોડ્યુલસ કહેવાય. તો અહીં સિગ્મા એપ્સિલોનનો ગ્રાફ છે, યંગ મોડ્યુલસ સિગ્મા હુક્સ લો મુજબ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ઈ એપ્સાયલા, તો યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સાયલા, તો એ લોંગિટ્યુડિનલ સ્ટ્રેસ અને લોંગિટ્યુડિનલ સ્ટ્રેન જે છે તેનો રેશિયો યંગ મોડ્યુલસ આપશે. લોંગિટ્યુડિનલ સ્ટ્રેસ અને લોંગિટ્યુડિનલ સ્ટ્રેનનો રેશિયો યંગ મોડ્યુલસ આપશે. હવે થોડી વધારે ડિટેલ્સમાં માહિતી મેળવે તો શીયર સ્ટ્રેસ ટ્રાવ ઇઝ ઇક્વલ ટુ શીયર મોડ્યુલસ જી એન્ડ ગેમા, શીયર સ્ટ્રેન જેમ ગેમા. અને બીજું ઓકે, આ જે એક યાદ રાખવાનું છે કે જો શીયર સ્ટ્રેસ આ જે છે એ લોંગિટ્યુડિનલ સ્ટ્રેસ છે, જ્યારે આ જે છે એ શીયર સ્ટ્રેસ છે. શીયર સ્ટ્રેસ ટાવ ઇઝ ઇક્વલ ટુ શીયર મોડ્યુલસ જી અને ગેમા, આમાં યંગ મોડ્યુલસ ઈ આવે તો આમાં શીયર મોડ્યુલસ જી આવે, અને આ જે ગેમા છે એ શીયર સ્ટ્રેન છે. બરાબર, શીયર સ્ટ્રેન છે ગેમા ઇઝ ઇક્વલ ટુ શીયર સ્ટ્રેસ ટુ શીયર સ્ટ્રેન, તમને આપશે શીયર મોડ્યુલસ જી. લેટરલ સ્ટ્રેસ લેટરલ સ્ટ્રેન આપશે વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ, એન્ડ વોલ્યુમેટ્રિક સ્ટ્રેન આપશે વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ. અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેન શું આપે? વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ ડેલ્ટા પી અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેન ડેલ્ટા વી બાય વી તમને આપશે બલ્ક મોડ્યુલસ કે. શું આપશે? બલ્ક મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ કે આપશે. લેટરલ સ્ટ્રેસ અને લેટરલ સ્ટ્રેન આવું તો કશું આવતું નથી. ક્વેશ્ચન નંબર 233 જોઈએ તો યુનિટ ઓફ યંગ મોડ્યુલસ, યંગ મોડ્યુલસની યુનિટ શું થાય? તો સિગ્મા બાય એપ્સાયલા, તો જે એપ્સાયલાની તક સ્ટ્રેનની તક યુનિટ છે જ નથી, સિગ્માની યુનિટ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા ન્યૂટન પર એમએમ સ્ક્વેર. તો આન્સર છે ન્યૂટન પર એમએમ સ્ક્વેર. ધ મટીરિયલ્સ હેવિંગ ધ સેમ ઇલાસ્ટિક પ્રોપર્ટીઝ ઇન ઓલ ડાયરેક્શન, બધી જ ડાયરેક્શનમાં જો ઇલાસ્ટિક પ્રોપર્ટી સેમ હોય, દરેક ડાયરેક્શનમાં, પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં જ નહીં પરંતુ બધી જ ડાયરેક્શનમાં જો ઇલાસ્ટિકની પ્રોપર્ટીઝ છે એ સેમ હોય તો તેને કહેવાય આઇસોટ્રોપિક મટીરિયલ. શું કહેવાય? આઇસોટ્રોપિક મટીરિયલ્સ. ક્વેશ્ચન નંબર 235, પોઇઝન્સ રેશિયો ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ, પોઇઝન્સ રેશિયો એ સાનો સાનો રેશિયો છે. તો પોઇઝન્સ રેશિયો POISSIO એન્ડ પોઇઝન્સ રેશિયો જે છે એને કહેવાય ન્યૂ, મ્યુ નહીં કહેવાય પણ ન્યૂ કહેવાય. ન્યૂ ન્યૂ એટલે પોઇઝન્સ રેશિયો, અને એ પોઇઝન્સ રેશિયોમાં આવે લેટરલ સ્ટ્રેન અપન લિનિયર સ્ટ્રેન. લેટરલ સ્ટ્રેન એટલે કે જો ડાયામીટરમાં કોઈ ચેન્જ આવ્યો તો, અને લિનિયર સ્ટ્રેન એટલે કે ડેલ્ટા એલ બાય એલ, તો એને કહેવાય પોઇઝન્સ રેશિયો ન્યૂ. તો આ જે પોઇઝન્સ રેશિયો મ્યુ છે અથવા ન્યૂ છે એનો વેલ્યુની રેન્જ જોઈએ તો -1 થી 1/2, પોઇઝન્સ વેલ્યુ પોઇઝન્સ રેશિયોની જે વેલ્યુ છે -1 થી 1/2 છે. અને પોઇઝન્સ રેશિયો કોર્ક માટે 0 છે, રબર માટે 0.5 છે, અને યુનિએક્સિયલ લોડિંગ એટલે એક જ એક્સિસમાં જો લોડિંગ થતું હોય તો 0 થી 0.5ની વચ્ચે આવે છે. જનરલી એ લોકો આ જ પૂછે છે કે વેલ્યુની રેન્જ કેટલી છે, તો -1 થી 1/2. તો પોઇઝન્સ રેશિયો કોને કહેવાય? તો લેટરલ સ્ટ્રેન અપન લોંગિટ્યુડિનલ સ્ટ્રેન, લેટરલ સ્ટ્રેન અપન લોંગિટ્યુડિનલ સ્ટ્રેન અથવા લિનિયર સ્ટ્રેન. ક્વેશ્ચન નંબર 236, પીચ પોઈન્ટ ઓન અ કેમ, કેમની ઉપરનો જે પીચ પોઈન્ટ છે એ પોઈન્ટ એક એવો છે
પીચ કર્વની ઉપરનો એવો એક પોઈન્ટ છે જે મેક્સિમમ પ્રેશર એંગલ ધરાવે છે. શું ધરાવે છે? મેક્સિમમ પ્રેશર એંગલ ધરાવે છે. પીચ પોઈન્ટ ઓન કેમ, કેમની ઉપરનો પીચ પોઈન્ટ એવો છે જે મેક્સિમમ પ્રેશર એંગલ ધરાવે છે. અહીં કેમની કેટલીક ટર્મિનોલોજી આપેલી છે તે આપણે જોઈ લઈએ. આ જે છે કેમ છે, સોરી આ જે છે ફોલોઅર છે, ફોલોઅર જે ઉપર નીચે થશે. આ બેઝ સર્કલ છે, જે પણ કેમ હોય છે એ બેઝ સર્કલની ઉપર ડિઝાઇન થયેલો હોય છે. બેઝ સર્કલ છે, બેઝ સર્કલ પછી આવે છે પીચ કર્વ. પીચ કર્વ એટલે કે આ જે સેન્ટર પોઈન્ટ છે, આ જે ફોલોઅરનો સેન્ટર પોઈન્ટ છે, એ સેન્ટર પોઈન્ટ જે પાથ ફોલો કરે ક્યારે, કે જ્યારે તમે કેમને આખો ફેરવો ત્યારે જે પાથ ફોલો કરે તેને કહેવામાં આવે પીચ કર્વ કહેવામાં આવે. બરાબર. આ જે આખી ડાર્ક બ્લેક લાઇન છે એ કેમની પ્રોફાઇલ છે, મીન્સ કે કેમ આવો દેખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચન નંબર 237. અ સર્ક્યુલર બાર મૂવિંગ ઇન ધ રાઉન્ડ હોલ. રાઉન્ડ હોલની અંદર જો સર્ક્યુલર બાર મૂવ કરતો હોય, ધારો કે આ એક ક્યુબ છે, ક્યુબની અંદર રાઉન્ડ હોલ છે, આની અંદર જો સર્ક્યુલર બાર છે મીન્સ કે શાફ્ટ છે એ મૂવ કરતો હોય તો તેને શું કહેવાય? તો તેને ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ડ મોશન કહેવાય. કારણ કે આ જે શાફ્ટ છે એ રોટેશન પણ કરી શકે છે, શાફ્ટ રોટેશન પણ કરી શકે છે, અને આ ડાયરેક્શનમાં ઇન અને આઉટની મૂવમેન્ટ પણ કરી શકે છે. મીન્સ કે ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન મોશન છે શાફ્ટની. ક્વેશ્ચન 238. કાઇનેમેટિક પેર આર ધોઝ હુ હેવ ટુ એલિમેન્ટ્સ ધેટ પરમિટ ધ રિલેટિવ મોશન. કાઇનેમેટિક પેર કોને કહેવાય? તો આ બે એલિમેન્ટ છે અથવા બે લિંક છે, વન અને ટુ, અને આ બંનેની વચ્ચે પરમિટ કરેલી રિલેટિવ મોશન હોય છે. મીન્સ કે વિચ પરમિટ ધ રિલેટિવ મોશન, મીન્સ કે એમની બેની વચ્ચે રિલેટિવ મોશન થઈ શકે છે. ક્વેશ્ચન 238 જોતા એકરમન સ્ટેરિંગ ગિયર કન્સિસ્ટ ઓફ. આ તો મેં તમને આગળ જ જણાવી દીધું છે. એકરમન અને એકરમન સ્ટેરિંગ ગિયર મિકેનિઝમ એન્ડ ડેવિસ સ્ટેર ગિયર મિકેનિઝમ. એકરમન સ્ટેરિંગ ગિયર મિકેનિઝમમાં બધી ટર્નિંગ પેર હોય છે, જ્યારે ડેવિસ સ્ટેરિંગ ગિયર મિકેનિઝમમાં બે ટર્નિંગ પેર હોય છે અને બે સ્લાઇડિંગ પેર હોય છે. સ્ટ્રેસ કન્સન્ટ્રેશન ઇન સ્ટેટિક લોડિંગ ઇઝ મોર સિરિયસ ઇન. સ્ટેટિક લોડિંગમાં જે સ્ટ્રેસ કન્સન્ટ્રેશન છે એ સામાં વધારે પડતું સિરિયસ હોય છે. તો બ્રિટલ મટીરિયલ્સ, બ્રિટલ્સ મટીરિયલ્સમાં સ્ટ્રેસ કન્સન્ટ્રેશન જે છે સૌથી વધારે સિરિયસ હોય છે. 241. ટેસ્ટિંગ અ મટીરિયલ ઓફ મટીરિયલ ફોર એન્ડ્યુરન્સ સ્ટ્રેન્થ. એન્ડ્યુરન્સ સ્ટ્રેન્થ માટેની મટીરિયલ્સનું જે ટેસ્ટિંગ કરવામાં આવે છે એ સબ્જેક્ટેડ ટુ. આ ક્વેશ્ચન આગળ પણ આવ્યો છે. કમ્પ્લીટલી રિવર્સિંગ લોડ આપવામાં આવે છે મટીરિયલ્સને. ક્વેશ્ચન નંબર 242 જોઈએ તો ક્રેસ્ટ ડાયામીટર ઓફ ધ સ્ક્રુ થ્રેડ ઇઝ સેમ એઝ. સ્ક્રુ થ્રેડનો જે ક્રેસ્ટ ડાયામીટર છે કોના, એને બીજું શું નામથી ઓળખવામાં આવે છે? ઉપરનો જે પોઈન્ટ છે, આ જે ધારો કે સ્ક્રુ માટેના જે થ્રેડ છે, ટોપ જે છે તેને સીઆરએસટી ક્રેસ્ટ કહેવાય, આ જે બોટમ જે છે તેને રૂટ કહેવાય. આ મેં ટર્મિનોલોજી આગળ પણ સમજાવી છે. ક્રેસ્ટ માટેનો જે ડાયા હોય છે તેને મેજર ડાયા કહેવાય, રૂટ માટેનો જે ડાયા છે એને માઇનર ડાયા કહેવાય, અને આ બંનેની વચ્ચેનો જે ડાયા છે તેને પીચ ડાયા કહેવાય. તો રૂટ ક્રેસ્ટ માટેનો છે તે મેજર ડાયા કહેવાય. તો આન્સર આવશે મેજર ડાયા. મેક્સિમમ પ્રિન્સિપાલ સ્ટ્રેસ થિયરી એપ્લિકેબલ ફોર ધ બ્રિટલ મટીરિયલ્સ. મેક્સિમમ પ્રિન્સિપાલ સ્ટ્રેસ થિયરી એને કહેવાય રેન્કાઇન થિયરી. આ જે રેન્કાઇન થિયરી છે એ બ્રિટલ મટીરિયલ્સને એપ્લિકેબલ થાય છે. ડાયઇલેક્ટ્રિક ઇઝ યુઝડ ઇન. ડાયઇલેક્ટ્રિક ઇલેક્ટ્રો ડિસ્ચાર્જ મશીનિંગમાં યુઝ કરવામાં આવે. ડાયઇલેક્ટ્રિકનો યુઝ શામાં કરવામાં આવે? તો ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રો ડિસ્ચાર્જ મશીનિંગમાં કરવામાં આવે. જ્યારે ઇલેક્ટ્રોકેમિકલ મશીનિંગમાં જે આવે તે ઇલેક્ટ્રોલાઇટ આવશે. શું આવશે? ઇલેક્ટ્રોલાઇટ. આ બંને ધ્યાનમાં રાખજો. આ વારાફરતી પૂછાય છે આ બંને ક્વેશ્ચન્સ, કે ડાયઇલેક્ટ્રિક જે આવે તેની અંદર ડાયઇલેક્ટ્રિક ઇલેક્ટ્રો ડિસ્ચાર્જ મશીનિંગમાં વપરાય, જ્યારે ઇલેક્ટ્રોકેમિકલ મશીનિંગમાં ઇલેક્ટ્રોલાઇટ વપરાય છે. શું વપરાય? ઇલેક્ટ્રોલાઇટ. ધ પ્રોસેસ ઓફ ઇમ્પ્રુવિંગ ધ કટિંગ એક્શન. ધ પ્રોસેસ ઓફ ઇમ્પ્રુવિંગ ધ કટિંગ એક્શન ઓફ ધ ગ્રાઇન્ડિંગ વ્હીલ. ગ્રાઇન્ડિંગ વ્હીલ જો એકદમ બુઠ્ઠું થઈ ગયું હોય, બટ્ટ થઈ ગયું હોય, ડલ થઈ ગયું હોય તો તેને એને કહેવાય ગ્લેઝિંગ.
એટલે ગ્લેઝ્ડ ગ્રાઇન્ડિંગ વ્હીલ કહેવાય. અને જો એની કટિંગ એક્શનને ઇમ્પ્રૂવ કરવાની હોય તો ગ્લેઝ્ડ ગ્રાઇન્ડિંગ વ્હીલ પર તમારે ડ્રેશિંગ ઓપરેશન કરવાનું આવે. આગળ પણ આ ક્વેશ્ચન જોયો છે આપણે, તો આન્સર છે ડ્રેશિંગ. ઇન અ સેપર વર્ક સ્ટેશનરી એન્ડ ટૂલ રેસિપ્રોકેટ્સ. સેપર મશીનને તો જોયું જ હશે, સેપર મશીનમાં શું હોય છે, વર્ક સ્ટેશનરી હોય છે અને ઉપરનું જે હેડ છે અથવા ટૂલ છે એ રેસિપ્રોકેટ થાય છે. ક્યુઇંગ થિયરિંગ એસોસિએટેડ વિથ, ક્યુઇંગ થિયરિંગ જે છે એ વેઇટિંગ ટાઈમ સાથે એસોસિએટ થાય છે. જેમ કે બેંકમાં ત્રણ જણા સર્વિસ આપવાવાળા હોય છે અને અહીં જે ક્યુઇંગ એટલે લાઇનમાં ઊભેલા હોય છે, તો લાઇનમાં ઊભેલા લોકો કેટલા ટાઈમ સુધી વેઇટ કરશે તેના આધારે ક્યુઇંગ, તેને કહેવાય ક્યુઇંગ થિયરી. અને ક્યુઇંગ થિયરિંગ એ વેઇટિંગ ટાઈમ સાથે એસોસિએટેડ છે. 248 ધ આર્ટિફિશિયલ એક્ટિવિટી વિચ ઇન્ડિકેટ ડેટ ધ એક્ટિવિટી ફોલોઈંગ કેન નોટ બી સ્ટાર્ટેડ અનલેસ પ્રોસીડિંગ એક્ટિવિટીઝ કમ્પ્લીટ ઇઝ નોન એઝ ડમી. ડમી એક્ટિવિટી કહેવામાં આવે છે. ધારો કે આ એક એક્ટિવિટી છે, આ બીજી એક્ટિવિટી છે અને આ ત્રીજી એક્ટિવિટી છે, પરંતુ જ્યાં સુધી આ એક્ટિવિટી 1, 2, 3 અને 4 આ એક એક્ટિવિટી, આ બીજી એક્ટિવિટી, આ ત્રીજી એક્ટિવિટી. હવે ધારો કે પહેલી એક્ટિવિટી 3 દિવસમાં પતી ગઈ, બીજી એક્ટિવિટી પણ 3 દિવસમાં પતી ગઈ, સોરી બીજી એક્ટિવિટી 4 દિવસમાં પતશે, પરંતુ જ્યાં સુધી આ ત્રીજી એક્ટિવિટી નહીં પતશે ત્યાં સુધી આ ચોથી એક્ટિવિટી ચાલુ થઈ નહીં શકતી હોય, તો એને તમે આ રીતે ડમી એક્ટિવિટીથી જોઈન્ટ કરી શકો છો. આ જે એક્ટિવિટી છે એ ડમી, અને જો આ ડમી એક્ટિવિટી પતશે તો જ આ બીજી એક્ટિવિટી ચાલુ થશે. એટલે એક આર્ટિફિશિયલ એક્ટિવિટી છે જે કોઈપણ ટાઈપનો ટાઈમ, કોઈપણ રીતનો ટાઈમ કન્ઝ્યુમ કરતી નથી, પરંતુ જો આગળની એક્ટિવિટી પતશે તો જ ફોલોઈંગ એક્ટિવિટી જે છે એ ચાલુ થશે, તો તેને કહેવાય ડમી એક્ટિવિટી. ધ ક્રિટિકલ પાથ ઓફ ધ નેટવર્ક, જે ક્રિટિકલ પાર્ટ છે નેટવર્કનો તે શું રિપ્રેઝન્ટ કરે છે. ધ મિનિમમ ટાઈમ રિક્વાયર્ડ ફોર ધ કમ્પ્લીશન ઓફ પ્રોજેક્ટ, ઓછામાં ઓછો આટલો ટાઈમ તો જોઈશે જ. બરાબર, આ એક છે, આ એક છે, આ એક છે, આ એક છે, 2, 3, 4, 5 બરાબર. આ એક્ટિવિટી 2 દિવસનો ટાઈમ લે છે, બીજી એક્ટિવિટી 3 દિવસનો ટાઈમ લે છે, આ એક્ટિવિટી 4નો અને 5નો ટાઈમ લે છે. તો મિનિમમ આ એક્ટિવિટી આખી કમ્પ્લીટ કરવા માટે મિનિમમ તો તમારે 5 ને 4, 9 મીન્સ કે મિનિમમ 9 દિવસનો ટાઈમ તો જોઈશે જ. મિનિમમ કેટલા, 9 દિવસનો ટાઈમ જોઈશે જ આ એક્ટિવિટી કમ્પ્લીટ કરવા માટે. તો એને કહેવાય ક્રિટિકલ પાર્ટ. ક્રિટિકલ પાર્ટ અહીં કયો છે, તો આ જે પાથ દર્શાવ્યો છે આ બ્લેક બલ પોઈન્ટથી જે પાથ દર્શાવું છે એ ક્રિટિકલ પાથ છે. મીન્સ કે મિનિમમ 9 ડેઝ તો જોઈશે જ. 250 જોઈએ, તો મેલેબિલિટી ઓફ ધ મટીરિયલ કેન બી ડિફાઇન્ડ એઝ મેલેબિલિટી, એબિલિટી ટુ અન્ડરગ્રો લાર્જ પરમેનન્ટ ડિફોર્મેશન ઇન કમ્પ્રેશન. મેલેબિલિટી આવે તો મેલેબલ શબ્દ આવે, મેલેબલ શબ્દ આવે એટલે કે કોઈ પણ મેટલ્સ છે તેને ટીપી ટીપીને એટલે કે કોમ્પ્રેશનમાં લાવીને જો એકદમ પાતળી શીટ બનાવી શકતા હોય તમે, એકદમ પાતળી, તો તેને કહેવામાં આવે મેલેબિલિટી. તો મટીરિયલ્સની મેલેબિલિટી સારી છે એમ કહેવાય. તો એબિલિટી ટુ અન્ડરગો લાર્જ પરમેનન્ટ ડિફોર્મેશન ઇન કમ્પ્રેશન ઇઝ કોલ્ડ અ મેલેબિલિટી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો આપણે, માઇલ સ્ટીલ બિલોંગ્સ ટુ ધ ફોલોઈંગ કેટેગરી. માઇલ સ્ટીલ કઈ કેટેગરીમાં આવે છે, તો કે લો કાર્બન સ્ટીલમાં આવે છે. વિચ ટાઈપ ઓફ લાઇન ઇઝ પર્ટિક્યુલર ટુ ધ સેક્શન ડ્રોઈંગ. સેક્શન ડ્રોઈંગની અંદર કઈ લાઇન્સ આવે છે, તો કટિંગ પ્લેન લાઇન્સ આવે છે સેક્શન ડ્રોઈંગની અંદર. ડક્ટિલિટી ઓફ ધ મટીરિયલ કેન બી ડિફાઇન્ડ એઝ ડક્ટિલિટી કેવી રીતના ડિફાઇન કરવામાં આવે છે, તો એબિલિટી ટુ અન્ડરગો લાર્જ પરમેનન્ટ ડિફોર્મેશન ઇન ટેન્શન. ડક્ટિલિટી ઇઝ એબિલિટી ટુ અન્ડરગો લાર્જ પરમેનન્ટ ડિફોર્મેશન. અહીંથી મટીરિયલ ડિફોર્મ થવાનું સ્ટાર્ટ થશે, તે આ ડિફોર્મ થયું અહીં સુધી ડિફોર્મ થશે, તો આ મટીરિયલ્સ આટલું બધું ડિફોર્મ થાય છે, તો તેને કહેવાય ડક્ટાઇલ મટીરિયલ્સ. ધીસ ઇઝ અ કોનિકલ શેપ રિસેસ અરાઉન્ડ અ હોલ. ધારો કે આ હોલ છે, તો તેનામાં આ રીતની કોનિકલ શેપની જે રિસેસ હોય છે જેની પર, મીન્સ કે આની પર તમે સ્ક્રૂ બેસાડશો તો સ્ક્રૂ આ રીતે ફિટ થઈ જશે. ટેપર્ડ સ્ક્રૂ હેડ, આ જે ટેપર્ડ સ્ક્રૂ હેડ છે તેને બેસાડવા માટે જે કોનિકલ સેક્શન આપવામાં આવે છે, તો તેને શું કહેવાય,
તો એ પ્રોસેસને કાઉન્ટર સિંકિંગ કહેવાય, કાઉન્ટર સિંકિંગ પ્રોસેસ કહેવાય. તો કાઉન્ટર સિંકિંગમાં જોયું તો આ રીતનો જે કોનિકલ શેપ બનાવવા તેને કાઉન્ટર સિંકિંગ કહેવાય. જ્યારે આ કાઉન્ટર બોર, આ એક અલગ પ્રોસેસ છે. કાઉન્ટર બોરિંગમાં શું કરવામાં આવે તો એક સર્ક્યુલર, અહીં જે કોનિકલ શેપ બનાવ્યો તેની જગ્યાએ અહીં બોલ્ટના હેડ આની અંદર આવી જાય તેના માટે સર્ક્યુલર શેપ બનાવવામાં આવે. સર્ક્યુલર શેપનું કટિંગ કરવામાં આવે થોડાક ભાગની અંદર, તો તેને કહેવાય કાઉન્ટર બોરિંગ પ્રોસેસ. બરાબર. અહીં થોડી બીજી પ્રોસેસ વિશે આપણે એક્સ્ટ્રા જોઈએ તો બોરિંગ કોને કહેવાય, તો એનલાર્જિંગ હોલ. હોલને એનલાર્જ કરવા માટે જે પ્રોસેસ કરવામાં આવે તેને બોરિંગ કહેવાય. રેમિંગ કોને કહેવાય, તો ફિનિશિંગ હોલ. જે હોલ બનાવ્યો છે તેમાં બહુ જ નાનું અમથું મટીરિયલ દૂર કરીને હોલનું ફિનિશિંગ કરવા માટે રેમિંગ પ્રોસેસ વપરાય. ટેપિંગ પ્રોસેસ કોને કહેવાય, તો ઇન્ટરનલ થ્રેડ કટ કરવાનો હોય ત્યારે જે પ્રોસેસ કરવામાં આવે તેને ટેપિંગ પ્રોસેસ કહેવાય. સ્પોટ સ્પેસિંગ કોને કહેવાય, તો સ્ક્વેરિંગ સરફેસ અરાઉન્ડ હોલ. અહીં જે સર્ક્યુલર શેપ છે આની જગ્યાએ જો તમારે સ્ક્વેર શેપ બનાવવો હોય, બરાબર, તો એ સ્ક્વેર શેપ બનાવવાની પ્રોસેસ છે તેને સ્પોટ ફેસિંગ કહેવાય. લેપિંગ કોને કહેવાય, તો ફિનિશિંગ અ સ્મોલ ડાયામીટર હોલ. આપણે જે આઈસી એન્જિન છે, આઈસી એન્જિનનું જે સિલિન્ડર હોય છે, એ સિલિન્ડરનું જે સાઇડની સપાટી છે એને જો તમારે એકદમ સ્મૂથ કરવાની હોય તો તેની અંદર લેપિંગ પ્રોસેસ કરવામાં આવે અને એને ફિનિશિંગ કરવા માટે લેપિંગ પ્રોસેસ વપરાય. ટ્રેપનિંગ પ્રોસેસ, તો ટ્રેપનિંગ પ્રોસેસમાં શું કરવામાં આવે, તો રિમૂવ ધ મટીરિયલ ફ્રોમ ધ સર્કમફરન્સ. ધારો કે આ એક લોખંડનો બ્લોક છે, બરાબર. આ લોખંડના બ્લોકની અંદર તમારે ડ્રિલિંગ જ કરવાનું છે, પરંતુ એ ડ્રિલ કયા રીતનું આવશે, તો આ રીતનું પોલું ડ્રિલ આવશે. પોલું ડ્રિલ આવશે અને પોલું ડ્રિલની મદદથી તમે ડ્રિલ કરશો તો આ વચ્ચેનો જે પોર્શન છે ને, એટલે અહીં સર્કમફરન્સનું મટીરિયલ્સ રિમૂવ થશે. આ વચ્ચેનું પોર્શન છે એ બેઠું જ તમને એક સાફ્ટ, નાના સાફ્ટ જેવું રીતના બહાર આવશે, બરાબર. તો એ જે પ્રોસેસ છે એને ટ્રેપનિંગ પ્રોસેસ કહેવાય. ને ટ્રેપનિંગ પ્રોસેસ છે એ ગન બેરલ, જે ગનનું આગળનું નાર્ચું આવે એ ગન બેરલ બનાવવા માટે ટ્રેપનિંગ પ્રોસેસ વપરાય છે. તો આગળ જોઈએ તો પ્રોપર્ટી ઓફ ધ ફ્લુઇડ બાય વિચ ઓન મોલિક્યુલ્સ આર એટ્રેક્ટેડ ઇઝ કોલ્ડ. બરાબર. તો મેં તમને આગળ કોહેશન અને એડહેશન વિશે બહુ સમજાવ્યું નથી, તો અહીં સમજાવી જેવું. એડહેશન, બરાબર. એડહેશનમાં ડી આવે, ડી એટલે ડિફરન્ટ. જ્યારે ડિફરન્ટ ડિફરન્ટ મોલેક્યુલ વચ્ચે એટ્રેક્શન હોય તો તેને એડહેશન કહેવાય. હવે એના પરથી એનું વિરોધાર્થી તો કોહેશન. સેમ મોલેક્યુલનું એટ્રેક્શન હોય તો તેને કોહેશન કહેવાય. અહીં ક્વેશ્ચનમાં તમે શું પૂછ્યું છે અને યાદ કેવી રીતે રાખવાનું તે તમને સમજાવી દીધું. એ ડી, એ ડી એટલે ડી પછી ડિફરન્સ, એડહેશનમાં ડી એટલે ડિફરન્ટ મોલેક્યુલ્સ. તો પ્રોપર્ટી ઓફ ફ્લુઇડ બાય વિચ ઇટ્સ ઓન મોલેક્યુલ, ઓન એટલે સરખા જ મોલેક્યુલ, સરખા જ મોલેક્યુલ એટલે કે કોહેશન. તો આન્સર આવશે કોહેશન. સ્ટોચિયોમેટ્રિક એર ફ્યુલ રેશિયો, સ્ટોચિયોમેટ્રિક એર ફ્યુલ રેશિયો કોને કહેવાય, તો કેમિકલી કરેક્ટ મિક્સચર. મીન્સ કે આટલું પેટ્રોલ હોય, ધારો કે 1 ગ્રામ પેટ્રોલ હોય તો તેના માટે 15 ગ્રામ એર જોઈએ. 1 ગ્રામ પેટ્રોલ હોય તો તેના માટે 15 ગ્રામ એર જોઈએ, તો કમ્પ્લીટલી કમ્બસ્ટ થઈ જાય. તો તેને કેમિકલી કરેક્ટ મિક્સચર જે છે તેને સ્ટોચિયોમેટ્રિક એર ફ્યુલ રેશિયો કહેવાય. ધ રેડિયન્સ રેડિયેશન્સ એમિટેડ બાય હોટ ફર્નેસ, હોટ ફર્નેસ દ્વારા કયા રેડિયેશન એમિટેડ થાય, તો ઇન્ફ્રારેડ, કે જેથી તમે હોટ ફર્નેસની બહાર ઉભા રહો તો તમને ગરમી લાગશે. ઇન્ફ્રારેડ રેડિયેશન ગરમી માટે જવાબદાર છે. અ સોલાર સેલ ઇઝ મેડ ઓફ, સોલાર સેલ શાનો બનેલો હોય, તો સિલિકોનનો બનેલો હોય. સિલિકોન મટીરિયલ્સનો યુઝ થાય છે સોલાર સેલની અંદર. થર્મલ પાવર પ્લાન્ટ વર્ક્સ ઓન, થર્મલ પાવર પ્લાન્ટ કઈ સાયકલ પર વર્ક કરે, તો રેન્કાઇન સાયકલ. રેન્કાઇન સાયકલ એટલે સ્ટીમવાળી સાયકલ. આ જે તમે ગ્રાફ બનાવો છો, અહીંથી પંપ હોય છે, અહીંથી કોન્સ્ટન્ટ પ્રેશર હીટ થાય છે, પછી અહીંથી સુપર હીટ થાય, પછી અહીં આ જે આવે એક્સપાન્સન અથવા ટર્બાઇન આવે, અહીં કન્ડેન્સર આવે, અહીં પંપ આવે, અને આ જે આખી પ્રોસેસ છે અહીંથી અહીં સુધી બોઇલરમાં પ્રોસેસ થાય, કોન્સ્ટન્ટ પ્રેશર હીટ પ્રોસેસ. બરાબર. તો આ જે છે એ રેન્કાઇન સાયકલ છે. થર્મલ પ્લાન્ટ રેન્કાઇન સાયકલ પર વર્ક કરે છે. ધ સ્પેસિફિક હીટ ઓફ વોટર, વોટરની સ્પેસિફિક હીટ કેટલી, સ્પેસિફિક હીટ કેટલી, 4.186
जूल पर ग्राम डिग्री सेंटीग्रेड, एक्चुअली आपणे 4.186 किलो जूल पर केजी केल्विन आवी रीतना लखीए, परंतु अहीं आ लोके शुं कर्युं, उपरनो किलो अने नीचेनो किलो उड़ाड़ी दीधो, तो जूल पर ग्राम डिग्री सेंटीग्रेड बराबर. આ કેવી રીતના ઉડાડ્યો એ બહુ ડીપમાં નથી જવાનો, પણ 4.186 જૂલ પર ગ્રામ ડિગ્રી સેન્ટીગ્રેડ તમને યુનિટ કન્વર્ટ કરતાં તો આવડતું જ હશે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ બાયોમાસ સોર્સ, બાયોમાસનો સોર્સ કયો નથી? તો ન્યુક્લિયર એનર્જી. આ બીજી વાર આ ક્વેશ્ચન આવ્યો, રિપીટ થયો. તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો ફ્યુલ ફોર્મ અંડર ધ અર્થ સરફેસ બાય ધ ડીકમ્પોઝિશન ઓફ ઓર્ગેનિક મેટર. ઓર્ગેનિક મેટરના ડીકમ્પોઝ થવાથી જે ફ્યુલ પ્રોડ્યુસ થાય તેને ફોસિલ ફ્યુલ કહેવાય બરાબર. રોટામીટર ઇઝ અ ડિવાઇસ યુઝ ટુ મેઝર ફ્લો. ફ્લો મેઝર કરવા માટે રોટામીટર વપરાય છે. રોટામીટર કેવું હોય છે? આ ટાઈપનું એક ચોરસ, લંબચોરસ ટાઈપનું હોય છે, જેની અંદર વચ્ચે નળી હોય છે. નળીની અંદર એક આવો બોબ હોય છે. તમે જ્યારે પણ આની અંદરથી પાણી પાસ કરો તો આ બોબ ઉપર નીચે થાય. જેટલા ફ્લોમાં પાણી પાસ થાય તે મુજબ આ બોબ જે છે રીડિંગ બતાવશે અને તમને ફ્લો બતાવશે કે 4 લિટર પર અવર આવું રીડિંગ બતાવશે. અહીં માર્ક કરેલું હોય છે, રીડિંગ બતાવશે. તો રોટામીટર જે છે ફ્લો મેઝરમેન્ટ માટે વપરાય છે. બર્નોલીસ ઇક્વેશન ડીલ્સ વિથ અ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. બર્નોલીનું ઇક્વેશન જે છે તે લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી, બર્નોલીનું ઇક્વેશન જે છે લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી બતાવે છે. પ્રેશર એનર્જી પ્લસ કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. આ જે છે બર્નોલીસનું ઇક્વેશન બતાવે છે. સેન્ટ્રીફ્યુગલ પંપ કેસિંગ ધ ફ્લો ઓફ વોટર લિવિંગ ધ, એટલે જે ફ્લો ઓફ વોટર છે એ સેન્ટ્રીફ્યુગલના કેસિંગમાંથી જે બહાર નીકળશે એ કયા ટાઈપની મોશનમાં હશે? તો વોર્ટેક્સ મોશનમાં હશે. ફ્લો ઓફ વોટર લિવિંગ ધ કેશિંગ ઓફ સેન્ટ્રીફ્યુગલ પંપ ઇઝ ઇન ધ મોશન ઓફ વોર્ટેક્સ. સ્મોલ ડિસ્ચાર્જ એટ હાઈ પ્રેશર, સ્મોલ ડિસ્ચાર્જ થતો હોય અને એકદમ હાઈ પ્રેશરે થતો હોય તો કયા ટાઈપનો પંપ પ્રિફર કરવામાં આવે? સ્મોલ ડિસ્ચાર્જ જોઈતો હોય અને એકદમ હાઈ પ્રેશર જોઈતો હોય તો રેસિપ્રોકેટિંગ પંપ રિફર કરવામાં આવે. પ્રેશર બહુ જ હાઈ હોય તો ટાઈમે રેસિપ્રોકેટિંગ પંપ જ યુઝ થાય. મીડિયમ સ્પેસિફિક સ્પીડ ઓફ ટર્બાઈન, જેની મીડિયમ સ્પેસિફિક સ્પીડ છે એ શું ઇમ્પ્લાઇઝ કરે છે? ઇમ્પ્લાઇઝ કરે છે ફ્રાન્સિસ ટર્બાઈન. ફ્રાન્સિસ એ એક્સિયલ ફ્લો ટર્બાઈન છે અને એક્સિયલ ફ્લો ટર્બાઈન હોવાને લીધે તેનું મીડિયમ હેડ મીડિયમ ડિસ્ચાર્જ માટે યુઝ થાય છે બરાબર. અને એની સ્પેસિફિક સ્પીડ પણ મીડિયમ જ છે. રોઈંગ બોટ ઇઝ પ્રોડ્યુસ બાય, ડિઝાઇન બાય ક્રાફ્ટ ઇવોલ્યુશન. ડિઝાઇન બાય ક્રાફ્ટ ઇવોલ્યુશન દ્વારા રોઈંગ બોટ છે, બોટ જે છે પ્રોડ્યુસ કરવામાં આવે છે. વિચ પ્લેસ ઇન હાઇડ્રોલિક ટર્બાઈન હેડ ઇઝ મોસ્ટ સસેપ્ટેબલ ફોર કેવિટેશન. હાઇડ્રોલિક ટર્બાઈનમાં કયો એવો પાર્ટ છે કે જેમાં કેવિટેશન થવાના સૌથી વધારે ચાન્સીસ રહે છે? તો કે ઇનલેટ ઓફ ડ્રાફ્ટ ટ્યુબ. ડ્રાફ્ટ ટ્યુબનું જે ઇનલેટ હોય છે ત્યાં એ કેવિટેશન થવાના સૌથી વધારે ચાન્સીસ હોય છે. એમોનિયા એબ્સોર્પ્શન રેફ્રિજરેશન સાયકલ રિક્વાયર્સ. એમોનિયા એબ્સોર્પ્શન રેફ્રિજરેશન સાયકલ શું રિક્વાયર કરે છે? તો બહુ જ ઓછું વર્ક ઇનપુટ રિક્વાયર કરે છે, કેમ કે આ જે બધી સાયકલ છે એ વેપોર એબ્સોર્પ્શન સાયકલ છે અને વેપોર એબ્સોર્પ્શન સાયકલ એ જનરલી નોન કન્વેન્શનલ સોર્સિસ પર તમે નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ પર તમે ચલાવી શકો છો, જેમ કે હીટ, ગરમી આપીને પણ આ સાયકલ ચલાવી શકાય છે. સોલાર ઉપર પણ આ સાયકલ ચલાવી શકાય છે અને જેથી વેરી લિટલ વર્ક ઇનપુટ, તેની અંદર તમારે વર્ક ઇનપુટ બહુ જ ઓછું આપવું પડી શકે છે. રેટિંગ ઓફ ધ ડોમેસ્ટિક રેફ્રિજરેટર ઇઝ ધ ઓર્ડર ઓફ. ડોમેસ્ટિક રેફ્રિજરેટરનું રેટિંગ કેટલું હોય છે? તો 0.1 ટન જેટલું જેની કેપેસિટી હોય છે, આટલી જ કેપેસિટીમાં તમારું ડોમેસ્ટિક રેફ્રિજરેટર છે જે ચાલતું હોય છે. એબ્સોર્પ્શન સિસ્ટમ નોર્મલી યુઝિસ ધ ફોલોઈંગ રેફ્રિજરન્ટ. એબ્સોર્પ્શન સિસ્ટમ જે છે તે કયા પ્રકારનું રેફ્રિજરન્ટ વાપરે છે? તો એમોનિયા, NH3 વોટર, આ બેનું કોમ્બિનેશન હોય છે. પછી લિથિયમ બ્રોમાઇડ વોટર, આ બેનું કોમ્બિનેશન હોય છે. આમાં NH3 રેફ્રિજરન્ટ છે, વોટર જે છે એબ્સોર્બન્ટ છે. આમાં લિથિયમ બ્રોમાઇડ જે છે એ એબ્સોર્બન્ટ છે, ABSORBNT, અને વોટર જે છે એ રેફ્રિજરન્ટ છે. NH3 જે છે એ રેફ્રિજરન્ટ છે અને
વોટર જે છે એબ્સોર્બન્ટ છે, જ્યારે લિથિયમ બ્રોમાઇડ જે છે એ એબ્સોર્બન્ટ છે, અને વોટર જે છે એ રેફ્રિજરન્ટ છે. એબ્સોર્બશન સિસ્ટમ નોર્મલી યુઝિસ ધ ફોલોઈંગ રેફ્રિજરન્ટ, તો એમોનિયાનો યુઝ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો સુપર ચાર્જિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ, સુપર ચાર્જિંગમાં શું કરવામાં આવે છે? તો ઇનટેક એર જે છે તેને એક હાઈ પ્રેશર અને હાઈ ડેન્સિટી પર એન્જિનની અંદર મોકલવામાં આવે છે. સપ્લાઈંગ ધ ઇનટેક ઓફ ધ એન્જિન, એન્જિનમાં જે એર સપ્લાય કરવામાં આવે છે એ વધારે ડેન્સિટીથી અને વધારે પ્રેશરથી એન્જિનની અંદર મોકલવામાં આવે છે સુપર ચાર્જિંગમાં. વિચ ઓફ ધ ફોલોઈંગ લોસ ઇઝ એપ્લિકેબલ ફોર ધ બિહેવિયર ઓફ પરફેક્ટ ગેસ, પરફેક્ટ ગેસનું બિહેવિયર કયા લો દ્વારા એપ્લિકેબલ થાય છે? તો બોઇલ્સ, ગેલુશેક અને ચાર્લ્સ. કયા લો દ્વારા? બોઇલ્સ લો, ચાર્લ્સ લો અને ગેલુશેક લો. મીન્સ આ ત્રણેય લો દ્વારા તમે આઈડિયલ ગેસનું બિહેવિયર નક્કી કરી શકો છો. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ સોફ્ટેસ્ટ પેન્સિલ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ સોફ્ટેસ્ટ પેન્સિલ. વચ્ચે એચ બી આવે છે. જેવી રીતના તમે એચની સિરીઝમાં આગળ વધતા જશો, ટુ એચ, થ્રી એચ, તેમ હાર્ડેસ્ટ ફોર્મ આવશે. જેવી રીતના તમે બીની સિરીઝમાં આગળ વધતા જશો તેવી રીતના સોફ્ટેસ્ટ ફોર્મ આવશે. તો ટુ બી ઇઝ ધ સોફ્ટેસ્ટ પેન્સિલ. વિઝિબલ આઉટલાઇન ઓફ એજ ઇઝ, એજની જે વિઝિબલ આઉટલાઇન છે એ ચેન થીન લાઇનથી દર્શાવવામાં આવે છે. એજની જે આઉટલાઇન છે ચેન થીન લાઇનથી દર્શાવવામાં આવે છે. વેન ધ ઓબ્જેક્ટ ઇઝ કટ બાય ધ સેક્શન પ્લેન, જ્યારે સેક્શન પ્લેનથી ઓબ્જેક્ટને કટ કરવામાં આવે છે. વિચ ઇઝ પેરેલલ ટુ એચ પી, હોરિઝોન્ટલ પ્લેનને પેરેલલ છે, અને પરપેન્ડિક્યુલર ટુ વીપી, વર્ટિકલ પ્લેનને પરપેન્ડિક્યુલર છે. ધેન ધ સેક્શનલ વ્યૂ ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ ઓપ્ટેન, ત્યારે તમને કયો સેક્શન વ્યૂ ઓપ્ટેન થશે? વેન ધ ઓબ્જેક્ટ ઇઝ કટ બાય ધ સેક્શન પ્લેન વિચ ઇઝ પેરેલલ ટુ એચ પી, આ વર્ટિકલ પ્લેન છે, આ હોરિઝોન્ટલ પ્લેન છે, વીપી, એચપી, પેરેલલ ટુ એચપી એટલે એચપીને પેરેલલમાં સેક્શન પ્લેનથી કટ કરવામાં આવે, ને પરપેન્ડિક્યુલર ટુ વીપી, વીપીને પરપેન્ડિક્યુલર જ છે એરિયા. તો આપણને જે વ્યૂ મળશે એ ટોપ વ્યૂ મળશે. કયો વ્યૂ મળશે? ટોપ વ્યૂ. તો આન્સરમાં આવશે ટોપ વ્યૂ. એરર ઓફ મેઝરમેન્ટ, તમે જે મેઝર કર્યું એમાં જે એરર આવે છે તે કોને કહેવાય? તો ટ્રુ વેલ્યુ માઇનસ મેઝર વેલ્યુ, તેને એરર ઓફ મેઝરમેન્ટ કહેવાય. ટ્રુ વેલ્યુ માઇનસ મેઝર્ડ વેલ્યુ. ફોલોઈંગ ઇઝ ધ લાઇન સ્ટાન્ડર્ડ ઓફ મેઝરમેન્ટ, મેઝરમેન્ટ માટેનું લાઇન સ્ટાન્ડર્ડ કયું છે? તો મેઝરિંગ ટેપ ઇઝ ધ લાઇન સ્ટાન્ડર્ડ ઓફ મેઝરમેન્ટ. આમાં તમે ભૂલ કરી શકો છો, સો આ ક્વેશ્ચન યાદ રાખો કે મેઝરિંગ ટેપ જે છે એ લાઇન સ્ટાન્ડર્ડ ઓફ મેઝરમેન્ટ છે. ધ અમાઉન્ટ બાય વિચ ધ એક્ચ્યુઅલ સાઇઝ ઓફ ધ શાફ્ટ ઇઝ લેસ દેન ધ એક્ચ્યુઅલ સાઇઝ ઓફ મેટિંગ હોલ ઇન ધ એસેમ્બલી. ધારો કે આ શાફ્ટનો ડાયા છે, આ તમારો હોલનો ડાયા છે, આ બંને વચ્ચે જે ડિફરન્સ આવે એક્ચ્યુઅલ સાઇઝ ઓફ શાફ્ટ, શાફ્ટની જે સાઇઝ છે એ ઓછી છે એક્ચ્યુઅલ સાઇઝ ઓફ હોલ, હોલ કરતાં ઓછી છે, તો આ જે આવે તેને કહેવાય ક્લિયરન્સ કહેવાય. શું કહેવાય? ક્લિયરન્સ. રેઝિસ્ટન્સ કેન બી મેઝર્ડ વિથ ધ હેલ્પ ઓફ ઓમ મીટર્સ એન્ડ રેઝિસ્ટન્સ બ્રિજીસ. આનો તમે 11th 12th એક્સપેરિમેન્ટ કર્યો હશે. કયો? વિસ્ટન બ્રિજવાળો. વિસ્ટન બ્રિજવાળાની મદદથી તમે રેઝિસ્ટન્સ મેઝર કરી શકો. ઓમ મીટર્સ, ઓમ મીટર્સ પણ તમે જોયા હશે, આ રીતના મીટર્સ હોય છે, મીટર્સમાં ડાયલ હોય, તમને દેખાઈ જશે કેટલો ઓમનો રેઝિસ્ટન્સ છે. તો એ બંને દ્વારા મેઝર થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ધ મોસ્ટ કોમન એપ્લિકેશન ઓફ ફ્લોટ સિસ્ટમ, ફ્લોટ સિસ્ટમની મોસ્ટ કોમન એપ્લિકેશન કઈ છે? તો ટુ મોનિટર ધ ફ્યુલ ટેન્ક લેવલ ઇન મોટર વ્હીકલ. ફ્લોટ સિસ્ટમ તો તમે કાર્બ્યુરેટરમાં શીખ્યા જ હશો કે ફ્લોટ જે હોય છે તે જે પેટ્રોલનું લેવલ છે કાર્બ્યુરેટરમાં તે કોન્સ્ટન્ટ રાખે છે. તો તે જ સિસ્ટમ આપણી ફ્યુલ ટેન્કમાં જો પેટ્રોલ હોય તો તેનું લેવલ મેઝર કરવા માટે પણ એ જ સિસ્ટમ વપરાય છે. ફોર્સિસ આર કોલ્ડ કોનકરન્ટ વેન ધેર લાઇન ઓફ એક્શન મીટ ઇન. કોનકરન્ટ એટલે એક જ જગ્યાએ મળતી હોય. આ એક ફોર્સ છે, આ એક ફોર્સ છે, આ બંનેની લાઇન ઓફ એક્શન એક જ જગ્યાએ મળતી હોય તો તેને કોનકરન્ટ ફોર્સિસ કહેવાય.
કોન્સન્ટ્રેટેડ લોડ ઇઝ વન. કોન્સન્ટ્રેટેડ લોડ કોને કહેવાય? એક જ પોઈન્ટ પર જે લોડ લાગતો હોય તેને કોન્સન્ટ્રેટેડ લોડ કહેવાય. એક્ટ એટ વન પોઈન્ટ. સિમ્પલ બેન્ડિંગ ઓફ બીમ્સ, ધ સ્ટ્રેસ ઇન ધ બીમ વેરીઝ. સિમ્પલ બેન્ડિંગ ઓફ બીમ્સમાં જે સ્ટ્રેસ જનરેટ થાય છે એ કઈ રીતે વેરીઝ કરે છે? તો એ લિનિયરલી વેરીઝ કરે છે. હવે આ જે બેન્ડિંગનું છે ઇક્વેશન તમે ભણ્યા જ હશો, સિગ્મા બાય વાય ઇઝ ઇક્વલ ટુ એમ બાય આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ બાય આર. આ ઇક્વેશનમાં જે સ્ટ્રેસ છે સિગ્મા ઇઝ વેરીઝ એઝ એમ બાય આઈ ઇન્ટુ વાય. તો એમ બાય આઈ તો કોન્સ્ટન્ટ છે કોઈ પણ મટીરિયલ્સ માટે, બરાબર. એમ બાય કોન્સ્ટન્ટ છે તો વાયની સાથે વેરીઝ કરે છે. વાય એટલે ડિસ્ટન્સ, તો ડિસ્ટન્સની સાથે લિનિયરલી વેરી કરે છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ડિસિપ્લિન પ્રોવાઈડ્સ સ્ટડી ઓફ રિલેટિવ મોશન બિટવીન ધ પાર્ટ ઓફ ધ મશીન. સ્ટડી ઓફ રિલેટિવ મોશન, આ એક લિંક છે, બે લિંક છે, આ બંને વચ્ચેની રિલેટિવ મોશનની સ્ટડી ક્યાં થાય? તો કાઇનેમેટિક્સમાં થાય. શામાં થાય? કાઇનેમેટિક્સમાં. કાઇનેટિકમાં સ્ટડી ઓફ ફોર્સિસ થાય છે. ફોર્સિસ રિક્વાયર્ડ ટુ પ્રોડ્યુસ મોશન, બરાબર, એ કાઇનેટિક્સમાં થાય છે. જ્યારે કાઇનેમેટિક્સમાં ખાલી રિલેટિવ મોશનની સ્ટડી થાય, એના એ ફોર્સિસ પર કોઈ પણ જાતનું ડિપેન્ડ કરતું નથી. ગવર્નર ઇઝ યુઝ ઇન ઓટોમોબાઈલ, ગવર્નર શા માટે યુઝ કરવામાં આવે છે? તો સ્પીડ કંટ્રોલ માટે ગવર્નર યુઝ કરવામાં આવે છે. અત્યારે કોઈ પણ વ્હીકલ આવે છે, બધા વ્હીકલની અંદર જો ટ્રાન્સપોર્ટ વ્હીકલ હોય તો 80 કિલોમીટર પર અવરની સ્પીડ ફિક્સ કરેલી હોય છે. અને આ સ્પીડ કેવી રીતના કંટ્રોલ થાય? તો કે ગવર્નર લગાડેલું હોય છે તેની અંદર. ટાઈપરાઇટર કન્સ્ટિટ્યુટ, ટાઈપરાઇટર શું કન્સ્ટિટ્યુટ શું ધરાવે છે? તો એક મિકેનિઝમ જ છે. ટાઈપરાઇટરમાં બધી મિકેનિઝમ જ હોય છે. તમે જે રીતે બટન દબાવો છો તો એક મિકેનિઝમની મદદથી જે અક્ષર છે તે પહેલાં ઉપર છપાઈ જાય છે કાગળ ઉપર. ક્લીન્સ કન્સ્ટ્રક્શન છે એ ગ્રાફિકલ કન્સ્ટ્રક્શન ફોર. ક્લીન કન્સ્ટ્રક્શન તમને શું આપે છે? તો એ એસેલરેશન પોલીગન આપે છે. શું આપે છે? એસેલરેશન માટેનો જે પોલીગન છે એ ક્લીન્સ કન્સ્ટ્રક્શન મેથડ દ્વારા મેળવવામાં આવે છે. ધ પ્રોપર્ટી ઓફ ધ મટીરિયલ વિચ એનેબલ ટુ રેઝિસ્ટ ફ્રેક્ચર ડ્યુ ટુ હાઈ ઇમ્પેક્ટ લોડ. હાઈ ઇમ્પેક્ટ લોડને કારણે જે ફ્રેક્ચર થતું હોય તો તેને રેઝિસ્ટ કરવા માટેની જે પ્રોપર્ટી આવે છે તો તેને કહેવાય ટફનેસ. ટફનેસ કોને કહેવાય? તો આ એનર્જી એબ્સોર્બ ડ્યુરિંગ ધ લોડિંગ ઓફ મટીરિયલ અપ ટુ ધ ફ્રેક્ચર, મીન્સ કે ફ્રેક્ચર થતાં અટકાવે અને જે એનર્જી એબ્સોર્બ થાય તો તેને કહેવાય ટફનેસ. ના, એનર્જી એબ્સોર્બ થાય તેને જનરલી રેઝિલિયન્સ કહેશો તમે, પરંતુ પ્રોપર્ટી કઈ છે? ફ્રેક્ચર થાય ત્યાં સુધી સહન કરે ઇમ્પેક્ટ લોડને, તો ટફનેસ છે. એલન બોલ્ટ, એલન બોલ્ટ કોને કહેવાય? તો ઇટ પ્રોવાઇડ્સ ધ હેક્ઝાગોનલ ડિપ્રેશન ઇન હેડ. તમે ઘણા બધા બોલ્ટ્સ આ રીતના જોયા હશે, બરાબર. તેની અંદર આની અંદર હેક્ઝાગોનલ ખાંચો પાડેલો હોય. જનરલી જે ઇક્વિપમેન્ટ જીમમાં વપરાતા હોય ને તેની અંદર તમે જોયા હશે આ બધા હેક્ઝાગોનલ ખાંચાવાળા. અહીં હેક્ઝાગોનલ ખાંચો હોય છે અને તેના માટે એલન કી વપરાય. એને ખોલવા માટે એલન કીનો જ યુઝ કરવો પડે. તો હેક્ઝાગોનલ ડિફ્રેશનવાળા જે બોલ્ટ છે તેને એલન બોલ્ટ કહેવાય. ઈ ડબલ એલિયન બોલ્ટ, એલન બોલ્ટ કહેવાય. ક્વેશ્ચન નંબર 292 જો, તો ઇન ઓર્ડર ટુ અપડેન ધ બોલ્ટ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થ, યુનિફોર્મ સ્ટ્રેન્થનો જો તમારે બોલ્ટ જોઈતો હોય તો ડ્રીલ એન એક્સિયલ હોલ થ્રુ ધ હેડ અપ ટુ ધ થ્રેડેડ પોર્શન સો ધેટ ધ શેન્ક એરિયા ઇક્વલ ટુ ધ રૂટ એરિયા ઓફ થ્રેડ. જનરલી આપણા જે બોલ્ટ હોય છે એ બોલ્ટમાં શું હોય? આ રીતનું હોય છે. મીન્સ કે આ બોલ્ટની આખું જે બોડી છે તો બોડીમાં શું હોય? તો આ બોલ્ટની ઉપર તમે આ રીતે અહીં થ્રેડ પાડો છો, બરાબર. હવે અહીં થ્રેડ પાડી દીધો તો આનો એરિયા અને આનો એરિયા જે છે એ નાનો થઈ જાય. આ એરિયા મોટો તમને બતાવાશે અહીં, પરંતુ અહીં જે આ રીતનું તમે થ્રેડ પાડી દેશો તો આ એરિયા ઘટી જશે. તો બોલ્ટ જનરલી તૂટશે ક્યાંથી? કે જ્યાં એરિયા નાનો હોય ત્યાંથી તૂટશે. તો હવે આખા બોલ્ટને જો યુનિફોર્મ સ્ટ્રેન્થ વાળો કરવો હોય, મીન્સ કે અહીં પણ સ્ટ્રેન્થ સરખી છે અને અહીં પણ સ્ટ્રેન્થ છે, તો શું કરવાનું? અહીંથી હોલ પાડી દેવાનું. એટલે કે અહીંથી બી અમુક એરિયાવાળું મટીરિયલ્સ રિમૂવ કરી દેવાનું. તો શું થશે? આનો એરિયા પણ સરખો થઈ જશે, આનો એરિયા પણ સરખો થઈ જશે. અને જે બોલ્ટ ઓપનેન્ટ થશે તે યુનિફોર્મ સ્ટ્રેન્થવાળો બોલ્ટ ઓપનેન્ટ થશે. હાઇડ્રોડાયનેમિક બેરિંગ કોને કહેવાય? તો હાઇડ્રોડાયનેમિક ધ ઓઇલ ફિલ્મ પ્રેશર ઇઝ જનરેટેડ ઓનલી બાય ધ રોટેશન ઓફ ધ જનરલ. હાઇડ્રોસ્ટેટિક બેરિંગમાં શું હોય? તો હાઇડ્રોસ્ટેટિક બેરિંગમાં પંપ દ્વારા પ્રેશર જનરેટ કરવામાં આવે ઓઇલનું,
જ્યારે હાઇડ્રોડાયનેમિક બેરિંગમાં જે રોટેશન થાય શાફ્ટનું, એ શાફ્ટના રોટેશનના આધારે અહીં પ્રેશર, ઓઇલનું પ્રેશર જનરેટ થાય, બરાબર? હાઇડ્રોડાયનેમિક બેરિંગમાં. વોટ ડઝ અ સિમ્બલ ડી ઇમ્પ્લાય ઇન ધ વર્ક સ્ટડી? વર્ક સ્ટડીની અંદર ડી શું શું ઇમ્પ્લાય કરે? તો ડીલે, ડીલે અથવા ટેમ્પરરી સ્ટોરેજ જે છે તે શો કરે છે. 295 ક્વેશ્ચન. સ્ટાન્ડર્ડ ટાઈમ ફોર ધ જોબ, જોબ માટેનો સ્ટાન્ડર્ડ ટાઈમ કોને કહેવાય? તો ટોટલ વર્ક કન્ટેન પ્લસ ડીલે કન્ટીજન્સી અલાઉન્સ, એટલે ડીલેનો અલાઉન્સ આપવામાં આવે અને ટોટલ વર્ક કન્ટેન પણ લેવામાં આવે તો તેને કહેવાય સ્ટાન્ડર્ડ ટાઈમ. મિલિટરી ઓર્ગેનાઇઝેશન છે એ શાનું એક્ઝામ્પલ છે? આ ઘણીવાર ક્વેશ્ચન પૂછાયો છે. તો લાઇન ઓર્ગેનાઇઝેશન, મિલિટરી ઓર્ગેનાઇઝેશન જે છે તે લાઇન ઓર્ગેનાઇઝેશનનું એક્ઝામ્પલ છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઓર્ગેનાઇઝેશન પ્રિફર્ડ ઇન ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી? ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં કયું ઓર્ગેનાઇઝેશન પ્રિફર કરવામાં આવે? તો લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન. 298 ઇન ધ પરપેચ્યુઅલ ઇન્વેન્ટરી કંટ્રોલ ધ મટીરિયલ ઇઝ ચેક્ડ વેન ઇટ ઇઝ રીચ ઇટ્સ. પરપેચ્યુઅલ ઇન્વેન્ટરી કંટ્રોલમાં જે છે તે મટીરિયલને ચેક કરવામાં આવે, જ્યારે ક્યારે ચેક કરવામાં આવે? તો વેન ઇટ રીચ ઇટ્સ મિનિમમ વેલ્યુ, જ્યારે મટીરિયલ્સની ક્વોન્ટિટી એકદમ ઓછી થઈ જાય અથવા મિનિમમ વેલ્યુ, ધારો કે મિનિમમ વેલ્યુ 100 છે, 100 નંબર, તો આપણી 100 નંબર બિસ્કિટ હોવી જ જોઈએ, મીન્સ કે બિસ્કિટના 100 પેકેટ હોવા જ જોઈએ. તો આ જે છે મિનિમમ વેલ્યુ, જ્યારે મિનિમમ વેલ્યુ પહોંચી જાય ત્યારે જ તેની પર ઇન્વેન્ટરી જે છે એ ચેક કરવામાં આવે કે હવે કેટલા બચ્યા છે આપણી પાસે અથવા હવે આપણે કેટલા ઓર્ડર આપવા પડશે. ફેરોમેગ્નેટિક આલ્ફા આયન એક્ઝિસ્ટ એટ અ ટેમ્પરેચર રેન્જ. આલ્ફા આયન જે છે એકદમ નીચલા ટેમ્પરેચરે એક્ઝિસ્ટ કરે છે, તો બિલો 723 ડિગ્રી સેન્ટીગ્રેડ. આલ્ફા આયનની વાત કરતો હતો હું. આલ્ફા આયન 910થી નીચે હોય છે, પરંતુ 768થી ઉપર જઈએ, 910ની વચ્ચે, જો 910 અને 768 જે વચ્ચે હોય તે એન્ટી ફેરોમેગ્નેટિક, એટલે એની મેગ્નેટિક પ્રોપર્ટી 0. આ બે વચ્ચે આલ્ફા આયન જ હોય છે પરંતુ મેગ્નેટિક નથી હોતું, મેગ્નેટિક નથી હોતું. જ્યારે 768થી નીચે, 0 થી 768 વચ્ચે જે હોય તે પણ આલ્ફા આયન જ હોય છે પરંતુ એ મેગ્નેટિક હોય છે. એટલે કે 768 ડિગ્રીએ શું થાય? તો મેગ્નેટિક પ્રોપર્ટી બદલાઈ જાય. તો 768ને શું કહેવાય? તો ક્યુરી ટેમ્પરેચર કહેવાય. શું કહેવાય? ક્યુરી ટેમ્પરેચર. લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. તો કોરોઝન રેઝિસ્ટન્સ ઓફ ધ સ્ટીલ ઇઝ ઇન્ક્રીઝ બાય એડિશન ઓફ. કોરોઝન રેઝિસ્ટન્સ કેવી રીતના ઇન્ક્રીઝ કરવામાં આવે? તો ક્રોમિયમ અને નિકેલ ઉમેરીને. કેવી રીતના? ક્રોમિયમ અને નિકેલ ઉમેરીને કોરોઝન રેઝિસ્ટન્સ ઓફ ધ સ્ટીલ જે છે તે ઇન્ક્રીઝ કરવામાં આવે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ કીપ વોચિંગ એન્ડ પ્લીઝ પ્રેસ ધ બેલ આઇકન ફોર ધ ફ્યુચર અપડેટ્સ. સો થેન્ક યુ વેરી મચ. બાય બાય.